નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય અંગ્રેજી તેનું યુનિટ ફોર ટેલમી વાય વિશેનો અભ્યાસ આગળ વધારીશું હવે આપણે તેનો ફકરા નંબર સાતનો પ્રશ્ન નંબર બે પહોંચ્યા હતા જોઈએ આપણે આગળ શું છે પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બે હતું કે વાય આર બનાના લીવ્સ યુઝ ટુ મેક ફૂડ કન્ટેનર કેળના પાંદડા છે જે તે તેના વડે જમવાના પાત્રો શું કામ બનાવવામાં આવે છે તો તે પ્રશ્નનો જવાબ આવશે ધ બનાના લીવ્સ આર યુઝડ ટુ મેક ફૂડ કન્ટેનર્સ બિકોઝ દે આર લાર્જ ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ તેનાથી જમવાના પાત્ર એટલા માટે બનાવવામાં આવે છે કારણ કે તે મોટા છે ફ્લેક્સિબલ એટલે કે લવચીક વાળી શકાય તેવા છે તેમજ વોટરપ્રૂફ છે કે જેની અંદર પાણી કંઈ પણ પ્રકારની અસર કરતું નથી તો તે પ્રશ્નનો જવાબ હવે આપણે આગલા જ ફકરામાંથી મળી જશે બિલિટીમાંથી બનાના લીવ્સ આર લાર્જ ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ હવે આપણે આગળ વધીશું પ્રશ્ન નંબર ત્રણ છે વીચ પાર્ટ ઓફ ધ બનાના ટ્રી આર ઇમ્પોર્ટન્ટ કેળના ઝાડનો શું ભાગ વધારે મહત્ત્વ ધરાવે છે કે વધારે મહત્ત્વનો હોય છે તો તે પ્રશ્નનો જવાબ આવશે ધ લીવ્સ ફ્લાવર્સ સ્ટ્રોંગ એન્ડ ફાઇબર્સ ઓફ ધ બનાના ટ્રી આર ઇમ્પોર્ટન્ટ કે બનાના ટ્રી એટલે કે કેળના પાંદડા ફૂલ ડાળી અને તેના રેસાઓ છે જે બનાના ટ્રી એટલે કે કેળના ઝાડ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે તો તે પ્રશ્નો જવાબ આપણે આગલા જ ફકરામાંથી મળી જશે લીવ્સ ફ્લાવર ટ્રંક એન્ડ ફાઈબર્સ જે આપણે આગલા પેલી લીટીમાંથી જોઈ ગયા લીવ્સ ફ્લાવર ટ્રોંક એન્ડ ફાઇબર્સ આર ઇમ્પોર્ટન્ટ તો આ તો થયો ત્રીજા પ્રશ્નોનો જવાબ ધ લીવ્સ ફ્લાવર્સ ટ્રોંક એન્ડ ફાઇબર્સ ઓફ ધ બનાના ટ્રી આર ઇમ્પોર્ટન્ટ હવે આપણે આગળ વિકલ્પ જોઈશું આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ એ બી સી ડી ઇન બોક્સ શું જોઈએ પેલો વિકલ્પ શું છે બનાના બનાના લીવ્સ આર તો એ આવશે સ્મોલ ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ બી આવશે સ્મોલ ઇન ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ સી આવશે લાર્જ ઇનફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ કે ડી આવશે લાર્જ ફ્લેક્સિબલ એન્ડ વોટર પ્રૂફ તો જવાબ આવશે ડી લાર્જ ફ્લેક્સિબલ એન્ડ વોટર પ્રૂફ એના પછીનો વિકલ્પ જોઈએ વીચ પાર્ટ ઓફ ધ બનાના ટ્રી ઇઝ ઇમ્પોર્ટન્ટ બનાના ટ્રી ઇઝ સોરી બનાના ટ્રી ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ કે શું તેના માટે મહત્વનું નથી તો તેના ઓપ્શન જોઈએ એ રૂટ્સ બી લિવ્સ સી ફ્લાવર્સ ને ડી ટ્રંક તો લિવ્સ ફ્લાવર્સ ને ટ્રોંક તો મહત્ત્વના છે બનાના માટે માટે તેનો જવાબ આવશે એ રૂટ્સ આવશે તેના મૂળ તેના માટે કંઈ પણ મહત્ત્વ ધરાવતા નથી હવે આપણે આગળ વધીશું પેરેગ્રાફ નંબર આઠ તરફ જોઈએ તેની નીચેના પ્રશ્નનો જવાબ વોટ ડૂ ધ વેવર્સ ઇન તમિલનાડુ ડુ કે જે તમિલનાડુના વણકર છે તે શું કરે છે તો વેવર્સ ઇન તમિલનાડુ વેવ ફાઇબર્સ ઓફ બનાના એન્ડ મેક શારી ત્યાંના જે વણકર લોકો છે તમિલનાડુના તે બનાનાના એટલે કે કેળના ઝાડના રેશામાંથી સાડી બનાવે છે વણાટકામ કરી અને સાડી બનાવે છે તો તે પ્રશ્નોનો જવાબ આપણે છેલ્લી લીટીમાંથી મળશે આમ ધ વેવર્સ ઇન તમિલનાડુ વેવ ફાઇબર્સ ઓફ બનાના એન્ડ મેક સાડી હવે તેના પછી પણ વિકલ્પ આપેલા છે જોઈએ સૌથી પહેલો વિકલ્પ વી કેન્ડ મેક સાડી ફ્રોમ બનાના એ આવશે લીવ બી આવશે ફાઈબર સી આવશે રૂટ ને ડી આવશે ટ્રંક તો તેનો જવાબ આવશે સાડી કેમાંથી બનશે તો કે ફાઈબરમાંથી તો જવાબ આવશે બી ફાઇબર્સ એના પછી બીજું જોઈએ રગ માર્ક હેલ્પ ટુ અબોલિશ એ ચાઇલ્ડ મેરેજ બી ચાઇલ્ડ એજ્યુકેશન સી ચાઇલ્ડ લેબર કે ડી ચાઇલ્ડ કેર તો તેનો જવાબ આવશે ચાઇલ્ડ લેબર શું આવશે જવાબ સી ચાઇલ્ડ લેબર તેને બાળમજૂરી માટે વિરોધ કરેલો હતો અને તેને નાબૂદ કરવાના પ્રયાસો કર્યા હતા હવે જોઈએ પેરેગ્રાફ નંબર નવ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અવર બોડી કે આપણા શરીર માટે શું જરૂરી હોય છે શું મહત્ત્વનું હોય છે તો આવશે સ્પાઈસીસ એન્ડ હર્બ આર ઇમ્પોર્ટન્ટ ટુ અવર બોડી તો તે ફકરામાં આપણે ઉપરના ફકરામાં આપણે પ્રશ્નોનો જવાબ ગોતીશું જોઈશું હર્બ્સ એન્ડ સ્પાઈસીસ ડૂ મોર દેન અ તો આવશે હર્બ્સ એન્ડ સ્પાઈસીસ દેન એડ ટુ ફ્લેવર અ ડીશ અને તેમજ સ્પાઈસીસ તેમાં લખેલું છે કે સ્પાઈસીસ એન્ડ હર્બ્સ આર રિલી વેરી યુઝફુલ ટુ અવર બોડી તો પહેલાં પ્રશ્નોનો જવાબ આપણે જોઈ ગયા સ્પાઈસીસ એન્ડ હર્બ આર ઇમ્પોર્ટન્ટ ટુ અવર બોડી હવે આપણે તેના પછીનો પ્રશ્ન જોઈશું વોટ ડૂ હર્બ્સ એન્ડ સ્પાઈસીસ ડુ કે જે વનસ્પતિ છે અને તેજાના મસાલાઓ હોય છે તે તે શું કરે છે તો કે હર્બ્સ એન્ડ સ્પાઈસીસ એડ ફ્લેવર ટુ અ ડીશ તો તે આપણે ફકરામાં જોઈએ ક્યાં છે તો કે હર્બ્સ એન્ડ સ્પાઈસીસ ડૂ મોર દેન એડ ફ્લેવર ટુ અ ડીશ કે તે સ્વાદ વધારે છે ખાવાનાનો શું વધારે છે સ્વાદ વધારે છે સાથે સાથે તો હર્બ્સ એન્ડ સ્પાઈસીસ એડ ફ્લેવર ટુ અ ડીશ હવે તેના પછીના વિકલ્પ જોઈ લે અંજનાસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ એ હેલ્થ ઇઝ વેલ્થ બી હેલ્થ ઇઝ હેપીનેસ સી હેપીનેસ ઇઝ વેલ્થ કે ડી વેલ્થ ઇઝ હેલ્થ તો તેનો જવાબ આપણે ખબર જ છે એ હેલ્થ ઇઝ વેલ્થ કે આપણું જે સ્વાસ્થ્ય છે તે જ આપણું ખરું નાણું છે પછી છે બીજો વિકલ્પ વીચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ટેસ્ટ ટેસ્ટ એટલે કે સ્વાદ તો તેમાં પહેલો વિકલ્પ છે એ ફ્લેવર્સ બી હર્બ્સ સી સ્પાઇસીસ ને ડી ડીશ તો તેનો જવાબ આવશે એ ફ્લેવર્સ હવે આપણે ત્રીજો વિકલ્પ જોઈએ ખાલી જગ્યા એડ ફ્લેવર્સ ટુ અ ડીશ એ સ્વાદ કોણ વધારે છે તો એ છે ટ્રીઝ એન્ડ ફ્લાવર્સ બી ટ્રીઝ એન્ડ લીવ્સ સી હર્બ્સ એન્ડ પ્લાન્ટ્સ કે ડી હર્બ્સ એન્ડ સ્પાઈસીસ તો તેનો તો જવાબ આપણે ખ્યાલ જ છે કે ડી આવશે ડી હર્બ્સ એન્ડ સ્પાઈસીસ આ તો થયા આપણા યુનિટ ફોરના પ્રશ્નોના જવાબ અને તેના વિકલ્પો હવે આપણે તેનો પ્રશ્ન નંબર બે જોઈએ કે રાઈટ એની ફાઈવ યુઝિસ ઓફ ધ ફોલોઇંગ કે નીચે આપેલા વસ્તુના અથવા તો ગમે તે જે આપેલું છે તેના કોઈ પણ પાંચ મહત્વ અથવા તો તેના પાંચ કોઈ પણ ઉપયોગો જણાવો નીચે આપેલી વસ્તુના પાંચ ઉપયોગો જણાવો તો પેલું છે બામ્બુ વાસનું ઝાડ તો તેની અંદર શું આવશે પાંચ તો સૌથી પહેલું આવશે બિલ્ડ બ્રિજીસ સૌથી પહેલાં આવશે બિલ્ડ બ્રિજીસ મેક ફેન્સીસ મેક ફિશિંગ રોડ્સ મેક રાફ્ટ્સ મેક બાસ્કેટ્સ એન્ડ મેક ફર્નિચર પુલ બનાવવા માટે વાળ બનાવવા માટે માછલીને પકડવાની લાકડી બનાવવા માટે તરાપો એટલે કે નાની હોડી બનાવવા માટે બાસ્કેટ એટલે કે ટોપલી બનાવવા માટે અને ફર્નિચર એટલે કે તે તો આપણે યુઝ કરીએ છીએ એટલે ફર્નિચર બનાવવા માટે બાંબુ એટલે કે વાસના ઉપયોગ થાય છે હવે આપણે આગળ વધીશું બીજું છે બનાના બનાના શું બનાનાના શું ઉપયોગ થાય છે પાંચ છે તે આપણે જોઈશું તો સૌથી પહેલું છે મેક ફૂડ કન્ટેનર ફ્રોમ લીવ મેક પ્લેટ ફ્રોમ લીવ્સ મેક કપ ફ્રોમ લીવ્સ મેક પેપર ફ્રોમ લીવ્સ ને મેક ડિસીઝ ફોર લીવ્સ તો સૌથી પહેલું છે ફૂડ કન્ટેનર એટલે કે જમવાના પાત્ર તેના પાંદડામાંથી બનાવવામાં આવે છે પ્લેટ એટલે કે જમવાની થાળી બનાવવામાં આવે છે તેના પાંદડામાંથી પછી છે કપ એટલે કે વાટકા અથવા તો પ્યાલા તેની તેના પાંદડામાંથી બનાવવામાં આવે છે પછી પેપર એટલે કે કાગળ બનાવવામાં આવે છે તેમજ છેલ્લે છે મેક ડિસીઝ ફ્રોમ અ લિવ્સ એટલે કે જમવાની થાળી બનાવવામાં આવે છે આ આપણે બનાના ટ્રી એટલે કે બનાના એટલે કે કેળના ઝાડના પાંચ ઉપયોગો હવે આપણે તે પાઠને યુનિટ ફોર તેલમી વાયને હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું નમસ્કાર